નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે રાજ શેખાવત કરણી સેના દ્વારા એવું એલાન કરવામાં આવ્યું છે કે તેઓ હવે 9 એપ્રિલે બપોરે 2:30 વાગે ગાંધીનગર સ્થિત આવેલ જે કમલમ કાર્યાલય છે, જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું મુખ્યાલય છે, ત્યાં આગળ ઘેરાવનો કાર્યક્રમ કરશે. પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે સતત વધી રહ્યો છે અને હવે આ વિવાદમાં ક્યાંય અંત આવતો નથી દેખાતો. આ આહવાન ઉપર આપણી સાથે અત્યારે જોડાયા છે રાજ શેખાવતજી, પોતે જ જોડાઈ ગયા છે. શેખાવતજી, એ કહો કે આહવાન આપવાની જરૂર કેમ લાગી આપને? બેન, 22 તારીખ થી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. 22 તારીખે સ્ટેટમેન્ટ, નિંદનીય સ્ટેટમેન્ટ, અભદ્ર ટિપ્પણી, ક્ષત્રિય સમાજની માતૃશક્તિ અને મહારાજાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, પોતે કેન્દ્રીય મંત્રી છે અને પોતે ભૂતપૂર્વ શિક્ષક છે અને રાજકોટના ભાવિ લોકસભા ઉમેદવાર છે, એવા વ્યક્તિ દ્વારા એક જ્ઞાતિને ખુશ કરવા માટે, એમના વોટ લેવા માટે બીજી જ્ઞાતિને અપમાન કરવામાં આવ્યું. ત્યારથી લઈને આજ સુધી વિરોધ પ્રદર્શન આખો ભારત વર્ષ જોઈ રહ્યો છે. એમાં ઘણા બધા અમારા સંમેલનો થયા, અમારી રેલીઓ થઈ, અમારી સભાઓ થઈ, આખા ગુજરાતમાં થઈ, સમન્વય સમિતિ દ્વારા સરકાર સુધી વાત પણ કરવામાં આવી. રાજકીય જે ક્ષત્રિય આગેવાનો છે એમણે પણ ભારતીય જનતા પાર્ટી આમાં ઇન્વોલ્વ કર્યા. ગોંડલ આપ જાણો છો, ગોંડલમાં શું છે અને ગોંડલમાં જે રીતે માફી માંગવામાં આવી પુરુષોત્તમ રૂપાલા દ્વારા, એ માફી પણ તમે સાંભળી હશે. હવે એના પછી પણ ગાંધીનગરમાં રાજકીય ક્ષત્રિય આગેવાનો અને રાજકીય આગેવાનની મીટિંગ ગોઠવીએ, એના પછી અમદાવાદમાં પણ મીટિંગ ગોઠવવામાં આવી. મારું માત્ર એક જ કહેવું છે કે ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં આક્રોશિત છે અને તમે દરેક વખતે માફ કરો, માફ કરો, માફ કરવાની વાત કરો છો અને અમે જયારે કહી ચૂક્યા છે કે અમારે માફ નથી કરવું અને અમારે માત્ર ને માત્ર ટિકિટ રદ જોઈએ, તો પછી તમે માફી માટે શા માટે મીટિંગો કરી રહ્યા છો? એટલે છેવટે જયારે આ બધું ઘટનાક્રમ ચાલતું આવ્યું અને વચ્ચે અમારી માતૃશક્તિઓ દ્વારા જોહર કરવાની ચીમકી આપવામાં આવી અને તમે જોયું હશે છેલ્લા 2 દિવસથી નજર કેદ છે અમારી માતૃશક્તિઓ, પોલીસ પ્રશાસન સરકાર દ્વારા એમને એમના ઘરમાં નજર કેદ કરી દીધી છે. તો હું તો આપણા માધ્યમથી તમામ છત્રીઓને કહેવા માંગુ છું કે આપણી ગીતાબા, પ્રજ્ઞાબા, આપણા ઘણા બધા એવા જે બેન દીકરીઓ છે જે જોહર કરવા માટે કમલમ જવાના હતા, એમને નજર કેદ કરવામાં આવ્યા છે. એમને શીઘ્ર અતિશીઘ્ર છોડાવવાનું કાર્ય કરી અને પોતે એમના ઘરે પહોંચે, તમામ જે પદાધિકારીઓ છે, જે છત્રીઓ છે, સામાજિક આગેવાનો છે, એમના ઘરે પહોંચે અને એમને નજર કદમાંથી મુક્ત કરાવે. હું અત્યારે રાજસ્થાનમાં છું. રાજસ્થાન ઝુંઝુનું જે લોકસભાનો હું પોતે પ્રત્યાશી છું, પ્રચાર પ્રસાર ચાલે છે, એ મૂકીને હું આવી ગયો છું ગુજરાત. એટલે જે અમારું ધેર્ય છે, ધેર્યનું જે અમારું બાંધ છે, એ હવે બાંધ તૂટી ગયું છે. હમ હવે 9 તારીખે નિર્ણાયક અમે લડત લડવા જઈ રહ્યા છીએ બેન, કારણ કે કમલમ એક એવી જગ્યા છે જે પ્રદેશ કાર્યાલય છે ભાજપાનું, ત્યાં ત્યાંના જે આલા કમાન જે ત્યાં છે, એ આલા કમાન નિર્ણાયક છે, એ નિર્ણય લેવાની તાકાત ધરાવે છે અને એ કેન્દ્ર સરકાર સુધી અમારી વાત પહોંચવાનું કાર્ય કરી શકે છે. અને અમને તો શીખવાડવામાં આજ અમે હું આર્મી અમને આર્મીમાં શીખવાડવામાં આવ્યું કે તમે જે મેઇન વ્યક્તિ છે, અમને શીખવાડવામાં આવ્યું છે કે તમે મેઇન વ્યક્તિને એલિમિનેટ કરો તો જ સફળતા મળે. એટલે અમને ખબર છે કે ભાઈ કમલમ માંથી જ આ નિર્દેશ પારિત થવાનું છે. એટલે અમે કમલમમાં ઘેરાવ સમજો તો ઘેરાવ, જેને જે સમજવું હોય એ સમજે, જેને જે સમજવું હોય એ સમજે. અમે કમલમમાં ઘેરાવ, કમલમનું ઘેરાવ, કાં તો આક્રોશ આક્રોશિત નિવેદન સમજો, કાં તો પછી ધરના પ્રદર્શન સમજો, જેને જે સમજવું હોય એ સમજે. પરંતુ આ જે 9 તારીખે 2 વાગે જે કમલમ ઉપર સંમેલનનું અમે આયોજન કર્યું છે, એ આયોજનમાં તમને નિર્ણય અને ન્યાય બે જોવા મળશે. અને અમે તો ક્ષત્રિય છીએ બેન, મેદાને જયારે ઉતરતા હોઈએ ને તો અમે લોકો તૈયારીથી જ ઉતરીએ છીએ. એટલે મેં મારા સમાજને કીધું છે કે આપણે કેસરિયા ઝંડાના સાથે આવજો, ઝંડાને લગાવવા મારે આપણે દંડો જોઈએ, દંડો મજબૂત જોઈએ. કારણ કે સરકાર છે, પ્રશાસન છે, સાધન સંસાધન છે, થઈ શકે છે કે એ લોકો બળનો પ્રયોગ કરે, એ વખતે
આપણે કોઈના બાપાની માર ખાવી નથી, એમને જવાબ આપવાનું છે. એટલે ફૂલ તૈયારીથી કમળમ ઉપર અમે 9 તારીખે 2 વાગે ત્યાં ઉપસ્થિત થવાના છીએ અને આક્રોશિત રજૂઆત અમે કરવાના છીએ અને અમને ટિકિટ રદ કરાવી છે. એટલે આ અમારું ગરમ દળનું, ગરમ દળ જે કહેવાય, જે નરમ દળ જે હતા, અમારા સમન્વય સમિતિના જે લોકો હતા એમને બહુ સરસ કાર્ય કર્યું છે. એમને સો સો સલામ છે કે આવતું મસ્ત મજાનો માહોલ એમને તૈયાર કર્યું છે. તમામ ક્ષત્રિય સંઘનો એમાં એમની સાથે જોડાયા અને આજે આ માહોલ તૈયાર થયો અને માન સન્માન સ્વાભિમાન માટે માતૃશક્તિઓનો તમામે તમામ ક્ષત્રિય મેદાન ઉતર્યા. એટલે હવે આ જે છે નિર્ણાયક લડાઈ અમે લડવા જઈ ગયા છે અને હું આપને વિશ્વાસ અપાવું છું 9 તારીખે ન્યાય 100% અમને મળી જશે. તમે કહી રહ્યા છો જાણે જે રીતે કહી રહ્યા છો કે દંડા લઈને આવજો અને જવાબ આપીશું, બળ પ્રયોગ થશે. તમે તો સીધે સીધા લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન હાથમાં લેવાની વાતો કરી રહ્યા છો. બેન સીધી સીધી વાત, રજૂઆત કરી અમે શાંતિથી રજૂઆત કરી. તમે સાંભળી 22 તારીખ થી આજ સુધી અમે કઈ કર્યું? સિમ્પલ રજૂઆત, અમારી માંગ, અમારી રિક્વેસ્ટ અમે મોકલી કે નહીં. હવે ચમત્કારની એમને આવશ્યકતા છે તો ચમત્કાર દેખવામાં અમને વાંધો નથી. કાનૂનનું કામ કરે, અમે અમારું કામ કરીશું. અમે તો ક્ષત્રિયો છીએ બેન, અમારું કામ ન્યાયના અધિકાર અને ન્યાયના અધિકાર માટે અમે ઇતિહાસ રચ્યા છીએ બેન. અમે આ ભૂતકાળમાં તમે જોયો, ઇતિહાસ તમે ઉઠાવીને જોયેલો, અમે દેશની જનતા માટે, માતૃશક્તિ માટે ગૌપાલક પ્રતિપાલ બન્યા. એટલે આજે અમે ડગલું ભરવા જઈ રહ્યા છીએ, સોચી સમજીને ભરવા જઈ રહ્યા છીએ. લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એ રીતે ભેગો થવાનો, જે કમલમ મને મેં કીધું છે, જો એક પણ ક્ષત્રિયને રોકવામાં આવ્યું કમલમ આવવામાં તો હું આત્મદાહ કરીશ, હું પોતે આત્મદાહ કરીશ. જો મને પણ રોકવામાં આવ્યું, પોલીસ પ્રશાસન કે સરકાર મને રોકવાનું જો કઈ પણ કાર્ય કરશે તો હું પોતે આત્મદાહ કરી લઈશ બેન. પણ હવે આ બળજબરી જે જંગલ રાજ છે ને, એ જંગલ રાજ અમે નહીં ચાલવા દઈએ. અને જો કોઈ પણ ક્ષત્રિય મારો ત્યાં આવતા અટકાવવામાં આવ્યો તો સાહેબ મને 1% પણ કોઈ પણ જાતની કોઈ બીક નથી, હું આત્મદાહ 100% કરી લઈશ. તમે કહી રહ્યા છો, પરંતુ ત્યાં આગળ આજે રાજપૂત સમાજ, કારણ કે શેરસિંહ રાણા આજે અમદાવાદમાં હતા, રાજપૂત સમાજની કોર કમિટીની મીટિંગ થઈ. તેમના આગેવાન છે વિજયસિંહ ચાવડા, તેમણે જણાવ્યું છે કે ધંધુકામાં આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પણ રાજ શેખાવતને અમારું કોઈ સમર્થન નથી. ભારતીય જનતા પાર્ટીને ઓફિસ માટે અમે રાજ શેખાવતને સમર્થન નથી આપી રહ્યા. હવે વિજયસિંહ ચાવડાજી આવું નિવેદન આપ્યું છે તો એમને સમાજ જવાબ આપશે અને મારે જવાબ આપવાની આવશ્યકતા નથી. એ તો તમે 9 તારીખે જન સેલાબ ને જન આક્રોશ જોઈ લેજો. હવે વિજયસિંહ જે છે એમને આવું સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ, તોય આપ્યું છે તો એના માટે સમાજ એને આ પ્રશ્ન પૂછશે કે શા માટે આવું જવાબ એમને આપ્યું છે. રહા ધંધુકાની વાત, ધંધુકામાં સમાજ ભેગો થઈ ગયું છે અને સમાજ ભેગો થવો જોઈએ. પરંતુ હવે અમે તમામે તમામ ક્ષત્રિયો જે શક્તિ છે એ શક્તિને અમે એક જ જગ્યાએ ભેગ કરવા જઈ રહ્યા છીએ, એ છે કમલમ. એ છે કમલમ. અને આ જે પણ કોઈ આવું સ્ટેટમેન્ટ આપે છે ને બેન, એ બધા ભાજપાના માણસો છે જે ભાજપાથી જોડાયેલા છે પ્રત્યક્ષ કા તો પરોક્ષ રૂપે. એ લોકો આવું સ્ટેટમેન્ટ આપી શકે, બાકી મારો ક્ષત્રિય તો આક્રોશિત છે, મારો ક્ષત્રિય તૈયાર છે આર પાર લડાઈ માટે. એટલે કોઈ એક વ્યક્તિ કે એક કોઈ સામાજિક આગેવાન તરફથી આવું કહેવામાં આવે તો એને સ્વીકારવામાં આવવાની આવશ્યકતા નથી બેન. તમે ચિંતા ના કરો, તમે કમલમ ઉપર શક્તિ જોઈ લેજો કેવી શક્તિ આ સમાજને તમામ ક્ષત્રિયોની આપને ત્યાં જોવા મળશે બેન. એટલે એ અમારા માટે વિષય નથી, ગોતા ક્ષત્રિય ભવન થી નક્કી થઈ રહ્યા છે. આપને શું લાગી રહ્યું છે જે રીતે બેનો મેદાનમાં આવેલી છે? બેન 22 તારીખ થી લઈને આજે 7 તારીખ થઈ ગઈ, સમન્વય સમિતિ દ્વારા તમામ વાટાઘાટો કરવામાં આવી અને મેં કીધું ને એમને સો સો સલામ છે, અમે ક્યાં ના કીધું. પરંતુ હવે જયારે આ આવી પરિસ્થિતિ બની છે તો હવે આ જયારે બહેનો જોહરની વાત કરતી હોય, બહેનો અંતર પર બેસતી હોય તો હવે ક્ષત્રિયોને તો ઘરથી બહાર નીકળવું જ પડે ને બેન, કેમ ના નીકળવું પડે. એટલે આ જેટલી પણ વાતો અને ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ સમન્વય સમિતિ, હવે સમન્વય સમિતિએ પોતાનો રોલ ભજવી દીધો બેન.
હવે રોલ ભજવવાનો સમય આવી ગયો છે તમામે તમામ ગુજરાતના ક્ષત્રિયો દ્વારા. અને મેં આ જે એલાન કર્યું છે ને મેં, એ પણ સમાજની આજ્ઞાથી થયું છે. તમને જણાવવા તમને આનંદ થાય છે કે આ સમાજ જ છે, આ સમાજની આજ્ઞાથી જ મેં કહ્યું છે. બીજી વસ્તુ, બે કરણી સેના જે છે ને, અમારી કરણી સેના એ ગામડા ગામડા સુધી જાતિગત સમીકરણ સ્થાપિત કરી ચૂકી છે. અમારે ગામડે ગામડે અમારા કરણી સૈનિકો છે. અને આ કરણી સેનામાં તમામ ક્ષત્રિયો છે. એમાં ગરાજદાર, કાઠી, કારડિયા, નડોદા, હાટી, માયા, જાગીરદાર, ગુજર અને સાથે સાથે ઠાકોર સમાજ પણ અમારી સાથે છે. એટલે અમે તો લાખોની સંખ્યામાં છીએ, ઉપસ્થિતિ આપવાના છીએ. અમે તો અમારી કરણી સેના તો ઉપસ્થિત થવાની જ છે, પરંતુ તમામ ક્ષત્રિય સમાજના જે આક્રોશ છે, યુવાઓ છે, માતાઓ છે, બહેનો છે અને વડીલો છે, તમામે તમામ ત્યાં ઉપસ્થિતિ આપવાના છે. તમે જોજો, તમે ત્યાંનો માહોલ તમે પરમ દિવસે જોજો કે શું માહોલ બને છે. અને આ બધું જે છે સ્વાભિમાની લડાઈ છે બેન, કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી કોઈને. આ છે માન સન્માન સ્વાભિમાન, જે નારી શક્તિ છે, માતૃશક્તિ, જેમણે જોહર કરી અને આ દેશની માન સન્માન અને સ્વાભિમાન માટે જોહર કર્યા છે, એવી અમારી માતૃશક્તિઓ, અમારી છત્રણીઓ માટેનું આ સ્વાભિમાનની લડાઈ છે. તો અમે તો મેદાને ઉતરી ગયા છીએ બેન, અને અમે તો ન્યાય લઈને જે મેદાન થવાના છે. બાકી જેને જે સ્ટેટમેન્ટ આપવું અમે ફરક નથી પડતું. રહી સમન્વય સમિતિ, સમન્વય સમિતિએ પોતાનું જે કાર્ય છે એ કાર્ય કરી લીધું છે. હવે સમય આવી ગયો છે તમામ ક્ષત્રિયોનું દાયિત્વ નિર્વહનનું. એટલે હવે દાયિત્વ નિર્વહન કરવા માટે અમારા માટે જે ડગલું છે એ ડગલું છે કમલમ પર ઘેરાવ, સંમેલન, ધરના પ્રદર્શન. આ એક ડગલું જેને અમે આક્રોશિત રજૂઆત પણ કહી શકીએ, એ ડગલું અમારી પાસે બાકી છે. એ ડગલું અમે ભરવા માટે 9 તારીખે બપોરે 2 વાગે ત્યાં કમલમ પર ભેગા થવાના છે. જેને જેને માન સન્માન અને સ્વાભિમાનની જે રિસ્પેક્ટ છે એ તમામે તમામ સંગઠનો અને ક્ષત્રિયો એ દિવસે ત્યાં અવશ્ય ઉપસ્થિતિ આપશે. અને સાથે સાથે પ્રદેશ સમાજના અમુક સંગઠનોએ પણ આપણને સમર્થન આપ્યું છે અને માલધારી સમાજે પણ સમર્થન આપ્યું છે. એટલે હું તો આપના માધ્યમથી તમામે તમામ જે ગુજરાતના જે અમારા સંગઠનો છે જે સમર્થન અને આપે છે, જે સમજે છે કે નહીં આ જે લડત છે આ લડત છે સાચા ન્યાય અને અધિકારની, 1,00,000% એ દિવસે ત્યાં પોતાની સંખ્યા બતાવશે. પણ સાથે સાથે શેખાવતજી સવાલ એ આવે છે ને કે રૂપાલાએ 3-4 વાર માફી માંગી લીધી, 3 વાર તો માફી માંગી લીધી, મંચ પરથી પણ માફી માંગી લીધી ક્ષત્રિય સમાજની. ક્ષત્રિય ધર્મ કહી રહ્યો છે કે માફ કરી દેવા જોઈએ, કારણ કે ક્ષત્રિય ધર્મ હંમેશા માફી આપતો આવ્યો છે. આપને શું લાગી રહ્યું છે કે હવે શું ક્ષત્રિય પુરુષોત્તમ રૂપાલાને માફ નહીં કરે અને આ વિવાદને ક્યાં સુધી ખેંચશે? બેન, મારે આપને પૂછવું છે, તમારા ઘરે કોઈ આવે અને તમે લાફો મારી જાય, 1 વાર મારે, 2 વાર મારે, 50 વાર મારે, 100 વાર મારે, તમે કેટલી વાર એમને માફ કરશો? તમે એક દિવસ તો એવો આવશે ને તમે માફ નથી કરો. એટલે ભૂતકાળમાં અમે બહુ માફીઓ આપી છે અને માફીઓ આપી છે ને એટલે આ દિવસે જોવાના વાર આવ્યા. એટલે હવે માફીની વાત નથી કરવી, હવે તો શું છે નિર્ણયાત્મક કાર્ય કરવું છે. એટલે દંડનાત્મક કાર્યવાહી કરવાની આવશ્યકતા પડી છે અમને કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ વિશેષ, કોઈ પણ જ્ઞાતિને લઈને કે સનાતન ધર્મને લઈને કે આપણા ધાર્મિક ગ્રંથોને લઈને એક પણ વાત આવી એવી નિંદનીય ટિપ્પણી કરતા પેલા લાખ વાર વિચારે. તમે સમજો બેન મારી વસ્તુ કે આપણે આવી ઘટનાનું પુનરાવર્તન ભવિષ્યમાં રોકવા માટે આ ડગલું ભરવાની આવશ્યકતા પડી છે બેન. બાકી માફ પેલા ઘણા બધા અમે કર્યા જ છે ને બેન. એટલે હવે માફીની વાત નથી કરવી, માફી હવે નથી આપવી કોઈને અમારે. અમારે તો માત્ર ટિકિટ જે છે રાજકોટની રદ કરાવી છે ને અમે રદ કરાવી. અચ્છા, તમે માત્ર ટિકિટ રદ કરવાથી આ જે કહી શકાય કે ક્ષત્રિયોનું જે કહી રહ્યા છો તમે કે અપમાન કરેલું છે, અપશબ્દ બોલેલા છે, એ વસ્તુ પાછી આવી જશે? બેન એક વાત કહું આપને, આ જે ડગલું ભરવામાં આવશે પાર્ટી દ્વારા, તો એનાથી એમના કેરિયર જે છે, એમનું જે કેરિયર છે, એમનું જે ભવિષ્ય છે, એ ભવિષ્ય ઉપર એક ચોટ લાગશે બેન. અને જે ચોટ લાગશે ને એ ચોટ એમને યાદ અપાવશે કે એમને કેટલી મોટી ભૂલ કરી છે, પણ જાણી જોઈને કરી છે, પોતે બુદ્ધિજીવી વ્યક્તિ હોય છતાં આવી ભૂલ કરી છે. તમે સમજો મારી વાત કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ, આ દંડનાત્મક કાર્યવાહી છે અને તમામની તમામે તમામ ક્ષત્રિય સમાજની આ માંગ છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ. અને હું તો સાહેબ મારી તો માંગ સાચા અર્થમાં કહું તમને, મારી તો માંગ એવી છે કે આવા
માનસિકતા ધરાવતા વ્યક્તિઓને તો પાર્ટીમાં સ્થાન જ ના મળવું જોઈએ. કારણ કે નેતા એટલે સૌનો, તમામ જ્ઞાતિનો હોય, તમામ ધર્મનો હોય, તમામ દેશવાસીઓનો હોય, એવી માનસિકતા ધરાવનારા નેતા ના હોઈ શકે. એટલે આવી માનસિકતા ધરાવનારા વ્યક્તિને તમે સત્તામાં ના રાખો તો જ જનતાને ન્યાય અધિકાર મળશે. એટલે ભવિષ્યમાં જો આવા વ્યક્તિઓ જયારે વરિષ્ઠ સ્થાને પહોંચે ત્યારે તો ક્ષત્રિય સમાજને તો બહુ મોટું નુકસાન થાય એવી સંભાવના છે આમના સ્ટેટમેન્ટ જોતા. એટલે અમે જે માંગ મૂકી છે એ દંડાત્મક કાર્યવાહી છે, અને ભાજપાના એ પોતે મંત્રી છે, વરિષ્ઠ નેતા છે, એટલે ભાજપાને જ અમે આ માંગને મનાવવા માટે આ 9 તારીખે જે 2 વાગે આયોજન કર્યું છે એ ભાજપા કરેલે કર્યું છે, કેમકે ત્યાંથી નિર્ણયો થતા આવ્યા છે, ત્યાંથી નિર્ણય અમને આ. અચ્છા, સાથે એક સવાલ એ પણ પૂછું તમને, તમે કહી રહ્યા છો કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે, કારણ કે દરેક ક્ષત્રિય નેતા એ શંકરસિંહ વાઘેલા હોય એ અન્ય કોઈ પણ નેતા હોય એ કહી રહ્યા છે કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન એ સરકારના હાથમાં રહેશે, તમને એવું નથી લાગતું? કારણ કે પદ્માવત વખતે જોયું છે એ આંદોલન, હું પોતે કવર કરતી હતી, ઘણા બધા ક્ષત્રિય યુવાનોને જેલમાં જવું પડ્યું, એમના ઉપર કેસ થયા. પાટીદાર આંદોલન વખતે પણ 14 દીકરાઓ હોમાઈ ગયા, એની અંદર ઘણા બધા ને લોકોને, પાટીદારોના દીકરાઓને જેલમાં જવું પડ્યું. તમને એ વસ્તુ નથી લાગી રહી કે આમાં નુકસાન તો ક્ષત્રિયોને જ થશે? મને એક વાત કહું, અમારા માટે અમારો સ્વાભિમાન છે એનાથી મોટું કઈ નથી, અને તમામ માટે ચાહે પાટીદાર સમાજે આંદોલન કર્યું હોય કે હવે પદ્માવત ને ક્ષત્રિય સમાજે કર્યું હોય, કેસો મારા પર ઘણા બધા છે, નથી છે વાંધો નહીં, પરંતુ એ કેસો ના પાછળ જે અમે વિજય હાંસલ કરીને જે અમે સફળતા મેળવી એ સફળતા આ કેસોથી બહુ મોટી છે. એટલે અમને આ જે ડગલું ભરવાની આવશ્યકતા પડી, અને કાનૂન વ્યવસ્થા ન્યાયની જે તમે વાત કરો છો એના માટે જવાબદાર તો સરકાર જ ને. આજે આટલા દિવસોથી અમે વાટાઘાટો કરી રહ્યા છીએ, અને જો સરકાર કોઈ કદમ ના ઉપાડતી હોય તો પછી કરવાનું શું છે? છેલ્લે આર કે પાર ની વાત કરવાની, અને અમે તો બેન ક્ષત્રિય છીએ, જનતાની સેવા કરવું, જનતાની રક્ષા કરવી અમારો છાત્ર ધર્મ છે, ગૌપાલક પ્રતિપાલ છીએ, અને આજે આજે છે ને આ સવાલ અમારી અસ્મિતાનું છે, અમારી માન સન્માન સ્વાભિમાનનું છે. જ્યારે અમે લોકો વડે લડતા હોઈએ તો અમારા પોતાના માન સન્માન સ્વાભિમાન માટે અમે કેમના મેદાનમાં ઉતરીએ? જયારે ત્યારે મેદાનમાં આપ ઉતરો છો તો બેન આ બધી વસ્તુ તો થતી રહે એની પરવા અમે નથી કરતા. અને મેં આપને કીધું ને બેન, કોઈ સંગઠન સમર્થન આપે કે ના આપે, કોઈ વ્યક્તિ વિશેષ સમર્થન આપે કે ના આપે, જનતા જનાર્દન છે, અને ગુજરાતની જનતા આક્રોશિત છે. અને તમે જોજો સર, કમલમ ઉપર જે ભીડ થશે ને સર, એ જોવા જેવી થશે, અને આખો સમાજ આક્રોશિત છે એટલે આવશે. મેં બોલાય એટલે નહીં, રાજ શેખાવતે બોલાય એટલે નહીં, પરંતુ આક્રોશિત છે, અને આક્રોશ વ્યક્ત કરવા માટે 9 તારીખે 2 વાગે આ ક્ષત્રિયો ત્યાં ભેગા થશે, અને તમામ સમર્થકો અમારા ભેગા થશે, અને જે આક્રોશિત રજૂઆત છે અમારે કરવાની છે. અને મેં કીધું ને, જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ અમે આપીશું બેન. અમે પોતે નથી જતા કે દર્શન થાય, પરંતુ કોઈ દર્શન કરવા આવે તો ભાઈ ચૂડીઓ અમે નથી પહેરી, અમે જવાબ. અચ્છા, એક સવાલ એ પણ છે કે તમને એવું નથી લાગતું કે આ સામાજિકકરણમાં હવે રાજકારણના મુદ્દાને પણ આમાં ઉમેરવામાં આવી રહ્યો છે? કારણ કે છેલ્લે મુદ્દો સમાજનો છે, પણ મુદ્દા ઉપર રાજકારણ પણ એટલું થઈ રહ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે એટલે એને રાજકારણ મુદ્દો પણ બનાવવામાં આવી રહ્યો છે. બેન, હું તો કોઈ રાજનીતિક વ્યક્તિત્વ નથી, પહેલી વાર તો, અને અમારું જે સંગઠન છે ઘોર ઉપેક્ષા કા ભારત વર્ષમાં કરવામાં આવી છે. અમારી જાતિગત સમીકરણની અમે વ્યવસ્થા કરી છે તોય અમારી ઉપેક્ષા કરવામાં આવી છે. એટલે અમે ક્ષત્રિયો આ સુનિશ્ચિત, અને હું એટલો નહીં, ઘણા બધા ક્ષત્રિયો આખા ભારત વર્ષમાં નિર્દલીય લડી રહ્યા છે, માત્ર અને માત્ર આ પાર્ટીને બતાવવા માટે કે ક્ષત્રિયોનું જાતીય સમીકરણ સ્થાપિત થઈ ચૂક્યું છે, જ્યાં જ્યાં અમારી સંખ્યા છે ત્યાં ત્યાં તમારે અમને ચુનાવમાં ટિકિટની વહેંચણી કરવી પડશે. એટલે એ ઉદ્દેશથી મને બીજી વસ્તુ તમને બતાવું કે આજે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લડી રહ્યો છે, અને હું આપને કહેવા માંગુ છું, રાજકોટમાં જો એની ટિકિટ નહીં કપાય ને તો સાહેબ એને જીતવા પણ અમે નહીં.
કે અમારો ઉમેદવાર અમારા ક્ષત્રિય ઉમેદવારની તૈયારી અમે ચાલી રહી છે. ભાવનગરમાં અમારી સંખ્યા છે ત્યાં પણ અમે ટિકિટ કાપવામાં આવી, ત્યાં અમારા કોઈ ગ્રહસ્થાન ટિકિટ આપવામાં આવી છે, ત્યાં પણ અમે તૈયારી ચાલુ છે. એટલે અમારું સર્વે ચાલી રહ્યું છે અને અમે છે ને આ તમામે તમામ જે બેઠકો છે લોકસભા છે તમામે તમામ લોકસભા પર જ્યાં અમારો અન્યાય થયો છે ત્યાં અમે અમારા નિર્દલીય ઉમેદવાર 100,000% ઉતરવાના છીએ ગુજરાતના આમાં. અને જો આવશ્યકતા પડી એક સીટ ઉપરથી હું પોતે રહીશ નિર્દલીય. આવશ્યકતા પડી સમાજના વ્યક્તિઓ ના આવ્યા મેદાને, જો સમાજના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને એ કોઈ લોકસભામાં ના હોય ના મળતા હોય તો હું પોતે ઉભો થઈશ. પરંતુ આ વખતે અમારા જે જાતિગત સમીકરણ છે એની જે એકતા છે એ અમે આ રાષ્ટ્રીય પરિણામ બતાવવા માંગે છે. એટલે હું આ શેખાવડે જે મારું જ્યાં મારું ગામ છે જ્યાંનો હું નિવાસી છું, માતૃભૂમિ છે મારી, ત્યાં ઝુંઝુનીથી હું પ્રત્યાશી છું અને નિર્દલીય ચુનાવ હું એ લડી. અચ્છા, પણ આ રાજકારણમાં જે તમે કીધું કે ભાઈ ક્ષત્રિયોને ટિકિટ નથી આપી, શું આ એ વાતનું પરિણામ છે અત્યારે જે થઈ રહ્યું છે ગુજરાતની અંદર અને હવે તો ધીરે ધીરે આખા દેશની અંદર થઈ રહ્યું છે? બે સમાજમાં તો આક્રોશ હતો જ આ ઘોર ઉપેક્ષાનો, અને એમાં આ ઘીમાં આગમાં ઘી રેડવાનું કામ પુરુષોત્તમ રૂપાલાએ કર્યું. એટલે આક્રોશ હતો અને બીજો આક્રોશ, એટલે આ આક્રોશ છે જ્વાળામુખી બની ગયો છે. એટલે અમે આક્રોશિત તો હતા જ, અમે ઉપેક્ષાના શિકાર થયા છે, પરંતુ આ જે ઘટના બની છે ને આ ઘટના નિંદનીય ઘટના બિલકુલ એકદમ તમે કહો બિલકુલ આવી આવી ટિપ્પણી અભદ્ર ટિપ્પણી આવી ટિપ્પણી એ પણ એક એવા મંત્રી દ્વારા જે પોતે કેન્દ્ર સરકારમાં સ્થાપિત છે. તો બેન જવાબ તો આપવું જ પડે ને બેન. માતૃશક્તિના આ સ્વાભિમાનની વાત છે કે ભાઈ મહારાજાઓએ નમ્યા અને મહારાજાઓએ રોટીને બેટીને વ્યવહાર કર્યો અંગ્રેજો સાથે, આ તો કઈ રીતે કહી શકીએ બેન? અને હું એક વસ્તુ કહેવા માંગુ છું બેન કે આવા આવી ટિપ્પણીઓને માફ કરવી જોઈએ. તમે માતૃશક્તિ છો, મારે તમને પૂછવું છે કે આવી ટિપ્પણીઓને માફ કરવી જોઈએ જ્યાં માતૃશક્તિના માન સન્માન અને સ્વાભિમાન ઉપર આવી ટિપ્પણી કરવામાં આવે. જે માતૃશક્તિ હોય, કારણ કે જયારે જોહર થયું ને બેન ત્યારે માત્ર છતાણી નથી, તમામ જ્ઞાતિની માતૃશક્તિઓ જોહરમાં ઉપસ્થિત હતી બેન. તમે સમજો વાત મારી, 16,000 માતૃશક્તિ જયારે 16,000 માતૃશક્તિઓએ જયારે આપણે આ કર્યું શું નામ જોહર કર્યું, તો સાહેબ તમામે તમામ જ્ઞાતિની માતૃશક્તિ હતી. તો આજે ટિપ્પણી છે તમામે તમામ આપણી માતૃશક્તિઓ પર ટિપ્પણી છે, એટલે આપણે એમને માફ ના કરવા જોઈએ અને એટલે જ અમે મેદાન. બિલકુલ રાજ શેખાવતજી, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તાતા રાજ શેખાવત, જેમનું કહેવું છે કે 9 એપ્રિલે તેઓ કમલમનો ઘેરાવ કરશે અને જે ક્ષત્રિયો દુઃખી થયા, જે આહત થયા છે પુરુષોત્તમ રૂપાલાના સ્ટેટમેન્ટથી, તેવા ક્ષત્રિયો અહીંયા સ્વયંભૂ ઉમટશે અને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે એ પછી એમને સરકાર ઉપર ઢોળી દીધી છે. હાલાકી નિર્ભય ન્યૂઝ આપને કહી રહ્યું છે કે એક વિનંતી પણ છે કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે તે લોકો પોતાના હાથમાં ન લે, કારણ કે એનું પરિણામ જે છે લાંબા ગાળે ઘણું વિનાશક હોય છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.